હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ મલખી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે તલાટીની પરીક્ષાની તારીખને લઈને એક મોટા સમાચાર આવેલા છે જે બદલ આપણે આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ ઉપર ન તો ચેનલના સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો આપણે જોઈએ તલાટીની પરીક્ષાની તારીખને લઈને શું સમાચાર આવ્યા છે તો જેમાં આપણે વાત કરીશું કે તલાટીની પરીક્ષા ક્યારે સરકારની ઈચ્છા ચૂંટણી પછી છે કારણ કે આપવામાં આવેલા છે જેમાં પહેલો પડકાર છે તલાટીની ત્રણ હજાર ચારસો ને સાડત્રીસ જગ્યા સામે સત્તર લાખ પોઈન્ટ વીસ સત્તર વીસ લાખ ફોર્મ ભરાયા છે એક જગ્યા માટે પાંચસો ઉમેદવારો મેદાને છે ત્યાર પછી બીજો પડકાર આપેલો છે જેમાં પરીક્ષા માટે અંદાજિત એક લાખથી વધુ સ્ટાફની જરૂરિયાત છે જેમાં પંદર હજાર પોલીસ ત્રણ હજાર સ્કોડ સભ્ય જોઈએ છે ત્રીજો પડકાર આપેલ છે કે બોર્ડની જેમ તલાટીની પરીક્ષા લેવાય તો પેપર લીક થવાનો ડર છે તો ચૂંટણી પહેલા રાજ્ય સરકાર પેપર લીકથી બચવા ઈચ્છે છે ત્યાર પછી વધુ માહિતી મેળવીએ તો કે સરકાર જે છે ચૂંટણી સમયે પેપર લીકના વિવાદથી દૂર રહેવા માંગે છે તલાટીની પરીક્ષા સૌથી વધુ ઉમેદવારો હોવાથી તાલુકા કક્ષાની સ્કૂલો કોલેજો પણ પરીક્ષા લેવાશે ભૂતકાળમાં પેપર લીકને કારણે સરકારની છબી ખરડાઈ હતી હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે ફરી જો પેપર લીકની ઘટના બને તો સરકાર પક્ષે મોટું નુકસાન થઈ શકે છે અને વિરોધ પક્ષને એક મુદ્દો મળશે જેથી સરકાર અત્યારે આટલા મોટા ઉમેદવારો ધરાવતી પરીક્ષા લેવા ઈચ્છતી નથી જે હાલ તમે જોઈ શકો છો કે જે તલાટીની પરીક્ષા જે છે હાલ તો જે લેવાની કોઈ જે છે રાજ્ય સરકારની ઈચ્છા નથી કેમ કે ચૂંટણી પૂર્ણ થયા બાદ જ જે છે તલાટીની પરીક્ષા લેવાશે કેમકે તમે જોઈ શકો પરીક્ષા માટે સ્ટાફની જરૂરિયાત છે જેમાં એક લાખ સાત હજાર અને છસો જેટલા સ્ટાફની જરૂરિયાત છે ત્યારબાદ જે છે તાલુકાના સેન્ટરો રાખવા પડે છે કેમ કે સત્તર વીસ લાખ ફોર્મ ભરાયા છે એટલા ઉમેદવારો મેદાને છે તો જેમાં તાલુકાના સેન્ટરો રાખવા પડે તેમ હોવાથી હજારો ક્લાસરૂમમાં સીસીટીવી પણ લગાવવા પડશે કેમ કે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા અત્યાર સુધીની તમામ પરીક્ષાનું આયોજન જિલ્લા કક્ષાએ જ કરવામાં આવતું હતું પરંતુ ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી હવે તાલુકા અને કેટલાક સ્થળોએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્દ્રો રાખ જે છે રાખવા પડી શકે છે ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોવાથી તાલુકા અને ગ્રામ્ય કક્ષાની સ્કૂલોમાં હજારો વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાવવા પડશે ત્યારબાદ જે છે પરીક્ષાની આયોજન અંગે સીએમએ ત્રણ મંત્રીઓની કમિટી બનાવી છે જેમાં સ્ટ્રોંગ રૂમની રૂમથી લઈને પેપર પહોંચાડવા સુધીનો રૂટની રૂટ સુધીની જે છે વ્યવસ્થાનો મોટો પડકાર છે પરીક્ષા યોજવા માટે અઠ્ઠાવન હજાર ક્લાસરૂમની પણ જરૂરિયાત છે તો અઠ્ઠાવન હજાર જે ક્લાસરૂમ જોઈએ તો અઠ્ઠાવન હજાર જ ઇન્વેલિજિટ જે છે ઇનવેજી લેટર પણ જોઈએ કેમ કે એના સુપરવાઇઝર જોઈએ એના માથે જે છે સુપરવાઇઝર ત્યારબાદ એની ઉપર તકેદારી અધિકારી જોઈએ ત્યારબાદ તકેદારી અધિકારી ઉપર બોર્ડ પ્રતિનિધિ જોઈએ અને બોર્ડ પ્રતિનિધિ ઉપર જે છે સ્ક્વોડ સભ્યો પણ જોઈએ અને પોલીસ જવાનો પણ જે છે પંદરથી વીસ હજાર જેટલા પોલીસ જવાન પણ જોઈએ તો હાલ તો જે છે ચૂંટણીના માહોલ દરમિયાન જે છે ચૂંટણી બાદ જ જે છે તલાટીની પરીક્ષાની તારીખ આવશે કેમ કે અત્યારે તમે જોઈ શકો ન્યૂઝ પ્રમાણે અત્યારે સરકાર ઈચ્છતી નથી કે ચૂંટણી પહેલાં પણ જે છે તલાટીની પરીક્ષા લેવાય તેવું તો હાલ તો જે ન્યૂઝ હતા તે બદલ આપણે આ વિડીયો બનાવ્યો હતો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામની પણ જે છે ચેનલ બનાવેલી છે તો ત્યાં પણ ખાસ કરીને જોઈન થઈ જજો તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત